પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી છે. દેશભરમાં એક પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો છે. કરોડો લોકો આજે યોગ કરી રહ્યા છે અને સાથે જ પ્રધાનમંત્રીની વાત કરીએ તો તેઓ પણ રાંચી ખાતે યોગમાં ભાગ લેવા પહોંચ્યા છે. મુખ્યમંત્રીએ પણ હજારો લોકો સાથે યોગ નિદર્શન કર્યું, તો આ સાથે જ દેશભરમાં જે રીતે યોગ માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે એક અનેરું પ્રકારનું ઉદાહરણ લોકો પૂરું પાડી રહ્યા છે. મહત્વની વાત કરીએ તો જે રીતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત કરવામાં આવી ત્યારે વડોદરાથી આ દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે અને સાથે જ રાંચીથી પ્રધાનમંત્રી મોદી જે રીતે યોગ કરી રહ્યા છે તેના દ્રશ્યો હાલ મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર તમે નિહાળી શકો છો. તો એક તરફ મુખ્ય પ્રધાન પણ યોગમાં જોડાયા છે, બીજી તરફ પ્રધાનમંત્રી મોદી પણ હાલ રાંચીમાં યોગ કરી રહ્યા છે. તો કરોડો લોકો દેશભરમાં પહોંચી રહ્યા છે યોગના અભ્યાસ માટે. આજે પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જો વાત કરવામાં આવે તો યોગ એ એક પ્રાચીન શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજો કોઈ નહીં પણ આપણો ભારત દેશ જ છે. હજારો વર્ષોથી આ પ્રકારની પ્રણાલી જે છે તે ઋષિ મુનિ દ્વારા કરવામાં આવતી હતી અને ત્યારબાદ હવે ભારત સહિત દુનિયાને પણ યોગનું મહત્વ સમજાઈ ચૂક્યું છે. યોગ એ શરીર અને આત્માના જોડાણનું પ્રતીક છે તેવું પણ ઋષિ મુનિઓ દ્વારા કહેવામાં આવતું હતું. જોકે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે ચર્ચા કરી હતી અને ત્યારબાદ 21 જૂનનો દિવસ એ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ છે અને આ જ કારણે પ્રધાનમંત્રી મોદીએ 21 જૂનને વિશ્વ યોગ દિવસ મનાવવા માટે સૂચન કર્યું હતું. ત્યારબાદ આ બાબતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને જેમાં દુનિયાના મોટાભાગના દેશોએ સહમતિ દર્શાવી હતી. વર્ષ 2015થી 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસ તરીકે તેને મનાવવાની એ દિવસ પર પસંદગી ઉતારવામાં આવી હતી. 2015ની વાત કરીએ તો ત્યારે પણ કરોડો લોકો જે હતા ભારતમાં તેમણે એક રેકોર્ડ બ્રેક સર્જો હતો અને આજે પણ એ જ પ્રકારે કરોડો લોકો જોડાઈ રહ્યા છે આ યોગ અભિયાનમાં. યોગ દિવસની ઉજવણીમાં સમગ્ર વિશ્વના ઘણા રાજનેતાઓ અને મોટી નામી હસ્તીઓએ પણ સહકાર આપ્યો હતો. જો વાત કરવામાં આવે તો વિશ્વના લગભગ 170 દેશોના લોકો આ દિવસની ઉજવણી કરી રહ્યા છે, જેમાં અમેરિકા, ચીન અને જાપાન જેવા મોટા દેશોનો પણ સમાવેશ થાય છે. જોકે હાલ વડોદરાથી અને રાંચીથી આ લાઈવ દ્રશ્યો આવી રહ્યા છે સામે. મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે અને તમામ યોગનો અભ્યાસ કરી રહ્યા છે. યોગ નિદર્શનમાં કરોડોની સંખ્યામાં દેશભરમાં લોકો જે છે તે જોડાઈ ચૂક્યા છે. તો અમદાવાદથી આ લાઈવ દ્રશ્યો પણ હાલ સામે આવ્યા છે. વિશ્વ યોગ દિવસના નિમિત્તે સીએમ વિજય રૂપાણી પણ અહીં હાજર રહ્યા છે. દેશભરમાં વિવિધ સ્થળોએ આ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. યોગ અને આયુર્વેદ શરીરને નિરોગી રાખવા માટે જ કરવામાં આવતું હોય છે અને અત્યારે આ તમામ ફાયદા આખી દુનિયા સુધી પ્રધાનમંત્રીના કારણે જ પહોંચી ચૂક્યા છે. અત્યારે વિવિધ આસનોનો અભ્યાસ કરતા પ્રધાનમંત્રી મોદી નજરે પડી રહ્યા છે અને તેમની સાથે સામાન્ય લોકો અને અનેક નેતાઓ પણ જોવા મળી રહ્યા છે. આ જ પ્રકારે ભાજપના અનેક નેતાઓ પણ યોગ દિવસના નિમિત્તે સામાન્ય લોકો સાથે યોગ કરી રહ્યા છે.
યોગ દિવસે દિવસ આંતરરાષ્ટ્રીય યોગા દિવસના નિમિત્તે જે આખી દુનિયા છે તેમને હવે યોગનું મહત્વ સમજાઈ ચૂક્યું છે. કેન્સર જેવી બીમારીઓથી પણ નિજાત મેળવવા માટે યોગનો અભ્યાસ કરવામાં આવતો હોય છે. આજે આ તમામ લોકો જે છે વિવિધ યોગાસન કરીને એક અનિરૂ પ્રકારનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. આખી દુનિયામાં કરોડો જે લોકો છે તે જોડાઈ ચૂક્યા છે આ અભિયાનમાં. અમદાવાદથી અને રાંચીથી આ લાઈવ દ્રશ્યો સામે આવી રહ્યા છે.